કતારગામ લલિતા ચોકડીથી આગળ આવેલ એસઆરકે સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે પૂજ્ય મોરારી બાપુની કથા શરૂ થતા પહેલા જ દિવસે લાખો લોકોએ રામકથાનો લહાવો લીધો હતો. માયાવંશી સમાજ દ્વારા આજે એક વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. રવિવારનો રોજ સવારે 10:30 થી 2 વાગ્યાના સમયગાળા દરમિયાન આ માયાવંશી સમાજ દ્વારા વેબસાઇટનું લોન્ચિંગ કરાયું હતું, જેમાં સમાજના અગ્રણીઓ તથા સમાજના મહાનુભાવો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અંદાજે 500 વ્યક્તિની હાજરીમાં આજે આ વેબસાઇટનું લોન્ચિંગ કરાયું હતું, જેમાં www.mahyavanshiviva.com નામની વેબસાઇટને લોન્ચ કરવામાં આવી છે. ઋષિ મંગલ હોલમાં આજે ભવ્ય ઋષિકેશ વિવાહ કેન્દ્ર મુંબઈ ના શ્રી ગિરીશભાઈ રાઠોડ માયાવંશી સમાજના જે એક વિવાહ કેન્દ્ર સ્થાપિત કરી અને માયાવંશી સમાજના દીકરા દીકરીઓનું મેચ થાય અને લગ્ન એક મા બાપની જે ચિંતા છે એ ચિંતા એઓ દૂર કરવામાં સહભાગી બને છે અને આ દીકરા દીકરીઓ મુંબઈ, સુરત, નવસારી, વલસાડ માયાવંશી સમાજના છે અને એઓના લગ્ન ઉત્સુક ભાઈઓ અને બહેનોનો પરિચય મેળો રાખ્યો છે. એમણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાની એક વેબસાઇટ લોન્ચ કરી છે. આ પ્રસંગે શહેરના માનવંતા મહેમાનો તથા અગ્રણીઓ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.